અને હવે નજર કરીશું તમામ સમાચારો પર સંક્ષિપ્તમાં. પેપરકાંડમાં વધુ એક ભાજપના નેતાની સંડોવણી સામે આવી શકે છે. ભાજપ સાથે સંકળાયેલા ત્રીજા વ્યક્તિની અટકાયત કરાઈ છે. અરવલ્લીના ભાજપ નેતા જયેન્દ્ર રાવલની અટકાયત કરવામાં આવી છે, તો પોલીસે તેની પૂછપરછ હાથ ધરી છે. જયેન્દ્ર રાવલ મનહર પટેલનો ખાસ મિત્ર છે. પેપર લીક કૌભાંડમાં નવી પર્દાફાશ થયો છે, ત્યારે જાણવા મળી રહ્યું છે યશપાલસિંહ માત્ર કૌભાંડનું મોહરું છે અને દિલ્હીના એક શખ્સ સુધી કૌભાંડ સીમિત નથી. તપાસ એજન્સીઓ કૌભાંડના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. પેપર લીક કૌભાંડના તમામ આરોપીઓનું મેડિકલ કરાશે. ગાંધીનગર સિવિલમાં આરોપીઓને લઈ જવાશે અને સિવિલ હોસ્પિટલમાં તબીબો દ્વારા તબીબી પરીક્ષણ કરાશે, જે બાદ આરોપીઓને જ્યાં રૂપલ શર્માએ ઉમેદવારો સાથે બેઠક કરી હતી તે શ્રીરામ હોસ્ટેલ પણ લઈ જવાશે. એલઆરડી પેપર લીક મામલે સેક્ટર 7 ખાતે 4 જેટલા શકમંદોને પોલીસ સ્ટેશન લવાયા. ચારેની પૂછપરછ કરવામાં આવશે. પકડાયેલા આરોપીઓને સાથે રાખીને પૂછપરછ કરાશે. દ્વારકાના જામખંભાળિયામાં પાણીનો વિકટ પ્રશ્ન સર્જાયો. નગરપાલિકા દ્વારા નગરજનોને 3 દિવસે પાણી મળે છે અને એ પણ નર્મદામાંથી આપવામાં આવે છે. જામખંભાળિયાને 70 લાખ લીટર પાણીની આવશ્યકતા છે, તેની સામે 10 લાખ લીટર એટલે કે 1 MLD પાણી આપવામાં આવે છે. સુરેન્દ્રનગરના લખતર તાલુકાના નાગડકા ગામે કેનાલમાં ગાબડા પડતા હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. કેનાલની બારી ખુલ્લી રહી જતા હજારો લીટર પાણી ખેતરોમાં ફરી વળ્યા છે, જેના કારણે જીરાના પાકને ભારે નુકસાન થયું છે. સુરતમાં ફાયર વિભાગે 26 ટ્યુશન ક્લાસીસની નોટિસ ફટકારી છે અને ફાયર સેફટીની સુવિધા ઉભી કરવા આદેશ કર્યો છે. ફાયર વિભાગે 9 શોપિંગ મોલ સામે એક્શન લીધું છે. ફાયર સેફટી સહિતની સુવિધા મૂકવા માટે આદેશ કર્યો છે. સુવિધા નહીં મુકાય તો બિલ્ડિંગ સીલ કરાશે.